एसटी मजदूर संघ सूरत विभाग द्वारा सूरत एसबीआई बैंक ने आवेदन पत्र आपी रजूआत कराई हती। सूरत एसी मजदूर संघ सूरत विभाग द्वारा नानपुरा खाते आवेल एसबीआई बैंकना मैनेजर ने अपायेल आवेदन पत्र में जणाव्युं हतुं के एसी कर्मचारीओना सैलरी अकाउंटंट एसबीआई बैंक में छे अने तेमांथी युनियननुं लवाजन कापवामां आवे छे। जो कि बैंक द्वारा सैलरी अकाउंटमांथी कर्मचारी दीठ ₹200 कपात करी लेवाता होय जेथी ते न कापवा अने कर्मचारीओना अकाउंटमांथी कपात करायेल रकम परत आपवा मांग करी हती। મારું નામ અનિલ કુમાર નિશાદ છે અને ભારતીય મજૂર સંઘમાં ગુજરાતના પ્રદેશ મંત્રીની જવાબદારી છે। આ બનાવ અહીંયા એવું બન્યું છે, એસટી કોર્પોરેશનમાં 3 માન્ય યુનિયન છે અને તેઓ પોતાનું લવાજમ રોકડમાં ઉઘરાવવાનું એવો વર્ષોથી પ્રસ્થાપિત નિયમ છે, પણ આ સાલ એસટી કર્મચારી મંડળે કામદારોની સાચી ખોટી જૂઠી સહી કરી કરાવીને બેંકની અંદર દસ્તાવેજો આપી આવ્યા। એક જનરલ લિસ્ટમાં 2000 કામદારો જેટલી સહી કરાવી અને બેંકવાળાને એવું કહ્યું કે અમે આ કામદારોની પાસે લવાજમ લેવા માટે માગીએ છીએ અને કામદારો અમને મુક્ત સંમતિ આપી છે, તો તમે એ લોકોનો લવાજમ કાપીને એ લોકોના ખાતામાંથી પૈસા કાપીને અમને આપો। અને એસબીઆઈ નાનપુરા બેંકે એ લોકોના કહેવા પ્રમાણે એ 2000 જેટલા કામદારોના ₹200 લેખે ₹4 લાખ કાપીને આપી દીધા હતા, પણ એ ઘણા કામદારોના ખાતામાંથી પૈસા કપાય કે કામદારો અમને ફરિયાદ કરી કે અમે કોઈ સહી કરી નથી અને અમે લવાજમ આપવા બાબતે કંઈ જણાવ્યું નહીં, છતાં મારા પૈસા કપાઈ ગયા છે। તો અમે એ બાબતે ફરિયાદ નાનપુરા અને ઉપલા લેવલે કરી, તો એ લોકો નાનપુરામાં જે એ લોકો ચેક કર્યું તો જે દસ્તાવેજો લોકો રજૂ કર્યા હતા સહીવાળા, તો તેમાં ઘણી સહીઓ ખોટી હતી। તો નાનપુરાના એ અધિકારીઓ સહીઓ ખોટી માલમ પડતા તેઓ કર્મચારી મંડળ યુનિયનના હોદ્દેદારોને બોલાવી અને કહ્યું કે તમે જે સહીઓ ખોટી કરીને આપી ગયા છો અને ₹4 લાખ લઈ ગયા છો તે ખોટી રીતે લઈ ગયા છો, તો તે પૈસા પાછા આપી જાય નહીં તો અમારે તમારે સામે પોલીસ કેસ કરવો પડશે। છેવટે કર્મચારી મંડળના યુનિયન હોદ્દેદારો ગભરાઈ ગયા અને ₹4 લાખ પાછા બેંકમાં આપી આવ્યા। એ લોકો એફડી બનાવી નાખી હતી 4 લાખની, એફડી તોડીને બેંકમાં પાછા આપી આવ્યા છે અને છેવટે બેંકના અધિકારીઓએ જે તે કામદારોના ખાતા ₹200 લેખે ₹4 લાખ જેટલા પાછા નાખી દીધા છે। એટલે આમ ખોટી રીતે લવાજમ ઉઘરાવવામાં ખોટા દસ્તાવેજો રજૂ કરીને અને કામદારોને છેતરીને ₹200 લેખે ₹4 લાખ છેતરીને એસબીઆઈ સાથે છેતરપિંડી કરી છે। ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ સંગઠન લેટર પેડ એકાઉન્ટ નંબરો અને સહીઓ દર્શાવેલ નાણાં કર્મચારીઓને પરત કરવા રજૂઆત કરી હતી। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત।